કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છમાં આપણે ગુજરાતીની જે એકમ કસોટી તારીખ દસ આઠ બે હજાર ચોવીસ અંતર્ગત લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો આપણી જે એકમ કસોટી છે એ પ્રશ્ન બેંક આધારિત આવવાની છે અહીંયા મિત્રો આપણી જે ગુજરાતી પલાસની બુક છે તેમાંથી પાઠ નંબર એકથી ત્રણનું પૂછાવાનું છે પ્રશ્ન એક છે નાનીઓ કહી શકે તે વાત સામે હાનિયો અને નાનીઓ ન કહી શકે તેની સામે નનીઓ લખવાનો છે તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે બરાબર કે નાનીઓ કહી શકે તે વાત પર હનૈયો અને નાનીઓ ન કહી શકે તેની સામે નનૈયો લખવાનું છે પહેલો પ્રશ્ન છે તળાવ પાસે તંબુ તાણીને રહીશ તો એ હનૈયો કહે છે બીજું ભણીસરી કે ઠોઠ મને બધા મિત્રો વહલા તો એ હનૈયો કહે છે ત્રીજું જે મને લડે તેની સાથે બોલવાનું બંધ તો હનૈયો ચાર પરીક્ષા આપવા જઈશ તો નનૈયો કહેવાય મિત્રો છે સમાનાર્થી શબ્દ પોશાક પોશાક એટલે મિત્રો શું થાય વસ્ત્ર થશે બરાબર આપણે અહીંયા લખીશું વસ્ત્ર સુંદર એટલે શું થશે તો આપણે નહીં ખબર છે સુંદર એટલે શું બરાબર તો એનો પણ સમાનાર્થી શબ્દ લખવાનો છે તો ઐશ્વર્ય બરાબર પછી સુગંધ તો સુગંધ એટલે મિત્રો સુવાસ તો એ એનો સમાનાર્થી શબ્દ છે ચાલો આગળ જોઈશું કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલિયા પૂર્ણ કરવાની છે આઠમું છે એવું શું છે ખલિયા જે હોય તો ડરામણું જે હોય એવું શું છે ડરામણું જે હોય નવ બાળકો મંદિરે પહોંચ્યા ત્યાં સુધી ડરતા ડરતા ચાલતા હતા તો અહીંયા મિત્રો ડરતા ડરતા આ જે શબ્દ છે આવશે દસ એટલે એને ખાલગ્યા થઈ કે આવું વિચારનાર કંઈ એ એકલી જ ન હતી તો ખાતરી થઈ અગિયાર એટલે એને ડરાવવા એ ખાલગ્યા તો કૂધ્યો અહીંયા મિત્રો આવશે કૂદ્યો પછી એક એક વાક્યમાં જવાબ લખવાના છે કોણે કોણ જલ્દી રિસાઈ જાય અને જલ્દી મન માની પણ જાય તો એ મિત્રો તમારે અહીંયા જવાબ તમારી જાતે લખવાના છે મિત્રો ખાસ તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં પણ જવાબ આપજો તેરમું છે કેટલા છોકરાઓ બહાદુરીની કસોટીમાં ભૂત બનવાની ઈચ્છા બતાવતી હતી ચૌદ તોમોએ પ્રાથમિક શાળામાં સાનો કાર્યક્રમ યોજ્યો હતો પંદર મમ્મી શું કરવા દે તેનું તો નાનૈયાને મમ્મી ગમે સોળ ઝાડ છાંયડી રોજ મળીને કઈ રમત રમે છે તો આ વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના છે સત્તર મીગીતા તમને બહાદુર લાગ્યો કે ડરપો કેમ તો જવાબ મીગીતા બહાદુર લાગ્યો કારણ કે તેણે કબરમાં છુપાઈને સૌને રાહ જોઈ હતી પણ એની પાસે કોઈ કહ્યું ન હતું અઢાર ભૂત બનેલા છોકરા કે હસતા હસતા રાડી પડતા તો એનો જવાબ છે કે ભૂત બનેલા છોકરા એકબીજાને અથડાઈ ગયા ભૂતનો હાર બહાર હટી ગયો તેથી હસવા લાગ્યા પણ અથડાઈ પડતા વાગ્યું તેથી રડી પડ્યા ઓગણીસ નાનીઓ લીમડાની લીમડાને ઊંઘસી અને ઠોટ કેમ કહે છે તો મિત્રો એનો જવાબ છે કે લીમડો લીમડો ને જાણે ઊંઘતો હોય એવો લાગે છે તેથી ઊંઘણસી કહ્યું છે તે ભણવા જતો નથી તેથી તે ઠોટ લાગે છે એના પછી પ્રશ્ન છે બે ત્રણ વાક્યમાં જવાબ લખવાના જેમાં મિત્રો વિષમો છે કે સભાખંડમાં હેડમાસ્ટરજીએ સી જાહેરાત કરી તેનો જવાબ લખી શકીએ કે સભાખંડમાં શિબિર પ્રસંગે હેડમાસ્ટરજીએ જાહેરાત કરી કે એક દિવસ રાતના સમયે કુહોન બચશું મંદિરે સૌ ભેગા થવું ત્યાં જઈ બહાદુરીની સિટી યોજવી એમાં એ જ આંગળી ઊંચી કરે જેની ઈચ્છા ભૂત બનવાની હોય બરાબર ચાલો એવી રીતે એકવીસમું છે બધા બાળકો શા માટે પેટ પકડીને હસવા લાગ્યા તો મિત્રો એનો જવાબ છે કે કેટલાક ભૂત બની કબ્રસ્તાનમાં સંતાઈ ગયા હતા ત્યાં કોઈ આવ્યું નહીં એટલે એ ભૂત ડરી ગયા બીજાને ડરાવ કૂદ્યા પરસ્પર અથડાઈ ગયા વાગ્યું પાછા ડરી ગયા રડતાં રડતા સ્કૂલ તરફ વાગ્યા આ રમૂજથી સૌ પેટ પકડીને હસવા લાગ્યા એવી રીતે મિત્રો અહીંયા બીજા પ્રશ્નો છે એ પણ આપણે તૈયાર કરવાના છે કે તમે ભૂત બનો તો કેવો વેશ કાઢો એ તમારી જાતે લખવાનો છે ત્રેવીસમો મારવિયામાં બાકીના બાળકોને ક્યાં ક્યાંથી લાવ્યા પછી ચોવીસમો છે નાનીઓ રસુક્ છે કે ગુસ્સે થયો છે તમને કઈ રીતે ખબર પડે તો આના જવાબ તમારી જાતે મિત્રો અહીંયા તૈયાર કરવાના છે પ્રશ્ન છે તમોય સ્કૂલના બાળકો કેમ કદી ભૂતથી ડર્યા નહીં તો એનો જવાબ લખી કે સ્કૂલના બાળકોને સાથે રાખી ભૂત સામે બહાદુરીની કસોટીનો કાર્યક્રમ યોજ્યો હતો કેટલાક છોકરા ભૂત બની કબ્રસ્તાનમાં સંતાઈ ગયા બાકીના કબ્રસ્તાનમાં શોધી જઈ ન શક્યા અને ડરનારને ડરાવનાર ભૂત અથડાઈ ગયા વાગ્યો રમોજ પેદા થઈ ભૂતનો ડર ગયો સૌ નિડર થયા પછી બાળક કદી ભૂતથી ડર્યા નહીં તો આવી રીતે આનો જવાબ લખી શકાય પ્રશ્ન બેમાં મિત્રો જોઈશું સવિસ્તર ઉત્તર છે તે પણ તમારી જાતે તૈયાર કરાવી લેજો પણ આ મોસ્ટ આઈએમપી છે એટલા માટે તૈયાર કરવા જરૂરી છે જેમ કે મંદિર નજીક આવતા બાળકોની સી મનોદશા હતી તે સત્યાવીસમું છે સભાખંડમાં હેડમાસ્ટરજીએ સી જાહેરાત કરી અઠ્યાવીસ કવિતા સાંભળતી વખતે તમને મનમાં શું થયું ઓગણત્રીસ તમે મમ્મીથી રીસાવો ત્યારે શું કરો છો તો આવા પ્રશ્નો તમારે જાતે તૈયાર કરવાના છે પ્રશ્ન મિત્રો ત્રણ છે વ્યાકરણની વાત કરીએ તો સાચી જોડણી વાળ શબ્દ શોધીને લખવાનો છે જેમાં આ શબ્દ શિબિર સાચો છે અહીંયા એકત્રીસમું પતંગિયું આ સાચું છે બત્રીસમું ઊંઘસી સાચું છે પછી હોશિયાર તો મિત્રો અહીંયા હોશિયાર શબ્દ આ સાચો છે પછી ખમીસ તો મિત્રો અહીંયા ખમી શબ્દ છે એ સાચો છે પછી ખિસકોલી શબ્દ છે એ આ સાચો છે બરાબર તો આ શબ્દ તમારે ખાસ તૈયાર કરવાના છે શબ્દ સમૂહ અહીંયા છે ને વિરોધી છે સજ્જન એટલે દુર્જન આ શબ્દ સમૂહ નથી પરંતુ વિરોધી છે સજ્જન તો દુર્જન સુકાળ તો દુકાળ સદ્રુણ તો અદ્રુણ સુટેવ તો કુટેવ ઉદય તો આથમુ બરાબર ચાલો સાપ તો અભિશાપ સાપ તો મિત્રો આશીર્વાદ હશે બરાબર સાપ આપવો તો આશીર્વાદ ચાલો રૂઢિપ્રયોગનાર્થ છે કંજવાળ થવી એટલે કામ કરવા ચટપટી થવી આંગળી ઊંચી કરવી એટલે અનુમોદ આપવું ટેકો આપવો કાળો ચોર એટલે દુષ્કર્મ કરનાર પાકો તસ્કર અહીં કહેવું ન કરનાર ધૂબકા મારવા એટલે કે પાણીમાં પૂછકા મારવા વટ પડવો બરાબર પછી છું થવું તો આ પણ તૈયાર કરવાના છે પછી માગ્યા મુજબ ઉત્તર લખવાના છે મિત્રો ખોટો વિકલ્પ ચેકી સાચવાક્ય બનાવો ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખાસો વિકાસ પામ્યો હતો ફેલાયો હતો કે થયો હતો તો ખાસો વિકાસ થયો હતો બરાબર પામ્યો હતો નહીં પરંતુ થયો હતો તો અહીંયા પામ્યો હતો આપણે ચેકી દઈશું ઓગણપચાસ છે કે હડપીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે દેખાતી છે કે જણાય છે તો એમના રમકડામાં જણાય છે બરાબર ને તો અહીંયા વ્યક્ત થાય છે દેખાતી દેવાય વ્યક્ત આમ તો સાચો છે વ્યક્ત થાય છે આવે દેખાતી જણાય છે એ ચેકી દેવાય પચાસમું છે ગણી શકાતી અને માપી શકાતી વસ્તુ લખો પારથે બાવલું ભરીને સરબત પીધું તો પવાલું ભરીને સરબતું પીધું તો મિત્રો ગણી શકાતી વસ્તુ પવાલું અને માપી શકાતી તેવી વસ્તુ તો તે સરબત છે એવી રીતે એકાવન છે ગણી શકાતી અને માપી શકાતી વસ્તુમાં ફુગામાં નાઇટ્રોજન વાયુ હોય તો એ ઊંચે જડે તો ગણાય ગણી શકાતી વસ્તુ ફુગ્ગા અને માપી તે વસ્તુ વાયુ અને નાઇટ્રોજન એના પછી સાચો અર્થ શોધવાનો છે કબ્રસ્તાન મુસલમાનો કે ખ્રિસ્તીઓનું શમશાન અવસાન એક દેશ તો એ મિત્રો મુસલમાનો કે ખ્રિસ્તીઓનું શમશાન એ સાચો શબ્દ છે બરાબર કબ્રસ્તાન એટલે તે પણ છે વિકલ્પ છે અર્થ સાચો અર્થ શોધવાનો છે પુષ્કળ તો અહીંયા મિત્રો અર્થ થાય છે એનો ખૂબ પછી શબ્દ માટે એક શબ્દ ચોપન મુસલમાનો કે ખ્રિસ્તીઓનું સમસાન તો એને કબ્રસ્તાન કહેવાય જે આપણે આગળ જોયું પંચાવન ખાડામાં મડદુ દાટી તેની ઉપર કરેલું ચણતર બરાબર તો એને મચ્છીદ કહેવાય બરાબર પછી આગળ જોઈશું મિત્રો અહીંયા સોરી મચ્છીદ જ નહીં પરંતુ આપણે બીજું એને કહીશું જે કહેવાતું હોય તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે ખ્યાલ નથી આપણને ચાલો આગળ જોઈશું છપ્પન શબ્દોનો અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે સુકાળ અને દુકાળ તેનો મિત્રો અર્થ સુકાળ એટલે સારું વરસ અને દુકાળ એટલે ખરાબ વરસ બરાબર તો અને પછી અહીંયા તમારે લખવાનું છે કે ચોમાસું ચોમાસામાં વરસાદ સારો પડવાથી આ વર્ષ સારું ગયું અને બીજું લખી શકાય બીજું વાક્ય કે ચોમાસામાં વરસાદ ન થવાથી દુષ્કાળ પડ્યો તો આ વાક્ય આવી રીતે લખી શકાય ચાલો શબ્દ જોડીને વાક્ય લખો કપડાં પહેરી તો કે ભાઈ મેં તે દરરોજ નવા નક્કોર કપડાં પહેરી પહેરીને કેવા કરી નાખ્યા બંને શબ્દોને જોડીને વાક્ય બનાવવાનું છે એવી રીતે પગ અને ચાલી તો પગે ચાલી ચાલીને ધનજી બધે જતો પછી કાન અને સાંભળે તારી નકામી વાતો સાંભળી સાંભળીને મારા તો કાન થાક્યા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવી શકે છે અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા